શિયાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં તાવ ઝાડા ઉલટીના કેસીસમાં વધારો નોંધાયો છે. કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ બાદ તેનું મોત થઈ ગયું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. નાના બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જોવા મળી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી. નાના બાળકોમાં શરદી ખાંસી તાવના કેસ વધ્યા છે. અલગ અલગ ઝોનમાં ટીમો સર્વેની કામગીરીમાં જોડાય છે. બસોની આસપાસ છે, 200 ઉપર. હા, બાળકો પહેલાં 150-180 જેવી આવતી હતી, એમ અત્યારે થોડોક મોન્સૂનના લીધે વધારો થયો છે. મોસ્ટલી પાયરેક્સિયા, વાયરલ ફીવર અને યુઆરટીઆઈ, એલઆરટીઆઈ છે, એજીઈ છે, ગેસ્ટ્રોવાળા પેશન્ટ વધારે આવે અત્યારે. ઝાડા ઉલટીના કેસો તથા મેલેરિયા અને ડેન્ગ્યુના, એટલે કે વાહકજન્ય રોગોના કેસોમાં મહદઅંશે વધારો જોવા મળેલ છે. ગયા મહિના કરતા મેલેરિયાના કેસોમાં 12 જેટલા મેલેરિયાના કેસોનો વધારો જોવા મળે છે. ગયા મહિને 64 કેસ હતા, જે આ મહિને અત્યારે 82 કેસ થયા છે. ડેન્ગ્યુમાં સેમ વસ્તુ 25 કેસ હતા ગયા મહિને, અને આ મહિને 46 કેસ છે, જેમાંથી 32 કેસ બધી જ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ મળીને ઇન્ડોર કેસીસમાં ગણવામાં આવે છે.